प्रस्तावना मित्रों आफ्रिका खंड विश्व नो बीजा नंबर नो मोटा मा मोटो खंड छे। आफ्रिका खंड नी लंबाई अने पहोळाई लगभग सरखी छे। 2/3 विस्तार विषुववृत्त थी उत्तर मा आवेलो छे, एटले के मोटा भागनो प्रदेश उष्ण कटिबंध मा आवेलो छे। 18मी सदीना अंत सुधी आफ्रिका खंड दुनियाना लोको माटे अजाण हतो, तेथी तेने अंधारिया खंड तरीके पण ओळखवामां आवतो हतो। वानरमांथी मानवनी यात्रानी खूटती कड़ीरूप अवशेषो नाइल नदीना तट परथी मळी आव्या हता। आफ्रिका खंड पूर्व गोलार्धमां आवेलो छे। तेनो विस्तार विश्वना कुल जमीन विस्तारना 20% जेटलो थाय छे। 30,000 किलोमीटर जेटलो दरिया किनारो ए खंडने मळ्यो छे। आफ्रिका खंडना भूपृष्ठीय भागोनी विशेषताओ। आफ्रिका खंडनुं भूपृष्ठ मोटा भागे उच्च प्रदेशोनुं बनेलुं छे, जेमां आफ्रिकाना वायव्य भागमां एटलास पर्वतनी हारमाळा आवेली छे, जेमां सौथी ऊंचो पर्वत एटलास छे। एनी ऊंचाई 3,965 मीटर छे। पूर्व आफ्रिकानी गिरिमाळामां आफ्रिकानो सौथी ऊंचो पर्वत किलिमांजारो छे, जेनी ऊंचाई 5,895 मीटर छे। आ पर्वत विषुववृत्त नजीक आवेलो होवा छतां वधु ऊंचाईने लीधे तेना शिखरो हमेशा बरफथी छवायेला रहे छे। आ पर्वतो सिवाय दक्षिणमां सरेराश 915 मीटरथी वधु ऊंचाई धरावता उच्च प्रदेशो आवेला छे, जेमां इथोपियानो उच्च प्रदेश 3,050 मीटरनी ऊंचाई धरावे छे। खंडना उत्तर भागमां सहरानो विशाल रण प्रदेश आवेलो छे, जे 90,65,000 चौरस किलोमीटर जेटलो विस्तार धरावे छे। आ विस्तार खड़काळ उच्च प्रदेशोथी सभर छे। पूर्व आफ्रिकामां पृथ्वीनी आंतरिक हिलचालने लीधे लगभग 128 किलोमीटर लांबी फाटखीणनी रचना थई छे। आ फाटखीण विश्वनी सौथी लांबी फाटखीण छे। तेमां पाणी भरावाथी विक्टोरिया, चाड, टाकनिका सरोवरोनी रचना थई छे। नदीओ अने सरोवरो। आफ्रिकामां मोटाभागनी नदीओ मध्यना उच्च प्रदेशमांथी निकळीने समुद्रने मळे छे, अने घणी बधी नदीओ अंતસ્થ પણ છે। ખડકાળ પ્રદેશને લીધે જળમાર્ગ માટે બહુ ઉપયોગી નથી, પરંતુ જળધોધને લીધે જળવિદ્યુત માટે ઉપયોગી છે। આફ્રિકાની મુખ્ય નદીઓ નાઇલ, કોંગો, નાઇઝર અને ઝામ્બેજી છે। સરોવરોમાં ન્યાસા, વિક્ટોરિયા, રુડોલ્ફ, ચાડ વગેરે છે। નાઇલ નદી મિત્રો, નાઇલ દુનિયાની સૌથી લાંબી નદી છે। તેની લંબાઈ 6,436 કિમી છે। ઇથોપિયાના ઉચ્ચ પ્રદેશોમાંથી નીકળી સુદાન અને ઇજિપ્તમાંથી વહીને ભૂમધ્ય સમુદ્રને મળે છે। આબોહવા અને વનસ્પતિ। આફ્રિકામાં આબોહવા અને વરસાદની વિવિધતા છે, તે પ્રમાણે વનસ્પતિ જીવનમાં પણ વિવિધતા જોવા મળે છે। ખંડમાં મુખ્યત્વે વિષુવવૃત્તીય જંગલો છે। અહીં અતિશય ગરમ, ભેજવાળી અને રોગિષ્ઠ આબોહવા હોવાથી મહોગની એટલે કે અબનુસ, લોંગવુડ, રોઝવુડ, આર્યનવુડ, ઉપરાંત રબર, સિંકોના તથા વાંસના વૃક્ષો પણ જોવા મળે છે। ઉત્તરના ભાગોમાં વરસાદની માત્રા ઘટતા સવાના પ્રકારના ઘાસના મેદાનો જોવા મળે છે, તો સહરાના રણ પ્રદેશમાં છૂટી છવાઈ કાંટાળી વનસ્પતિ થોર, બોરડી, ખજૂરી જોવા મળે છે। ભૂમધ્ય સમુદ્ર કિનારાના વિસ્તારોમાં શિયાળામાં પણ વરસાદ અનુભવાય છે। અહીં ખાટા મીઠા રસવાળા ફળોની ખેતી થાય છે, જેમાં નારંગી, લીંબુ, પીસ, દ્રાક્ષ વગેરેનો સમાવેશ થાય છે। કૃષિ, ખનિજ સંપત્તિ અને લોકો। આફ્રિકા ખંડમાં 70% ખેતી થાય છે। સામાન્ય પાક સાથે ચા, કોફી, કોકો, રબર, તમાકુ વગેરે પાકો લેવાય છે। પૂર્વ આફ્રિકામાં માલાગાસી એટલે કે માડાગાસ્કર અને ઝાંજીબાર ટાપુઓમાં લવિંગ, કોફી, ડાંગર વગેરે પાકો થાય છે, તેથી ઝાંજીબારને લવિંગનો ટાપુ પણ કહેવાય છે। આફ્રિકા ખંડમાં સોનું, હીરા, તાંબુ, યુરેનિયમ, મેગ્નીઝ જેવા ખનિજો દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ, ટ્રાન્સવાલમાંથી તથા ખનિજ તેલ ઇજિપ્ત અને લિબિયામાંથી મળી આવે છે। આફ્રિકાના જંગલોમાં ઝેર અને કોંગો નદી કિનારે પિગમી તથા કલહરીના રણમાં બુસમેન, સુદાનમાં સુદાનીઝ લોકો તથા કેન્યામાં બાન્ટુ
અને ઇજિપ્તમાં ફેલ્લા જાતિના લોકો વસે છે. હવે જોઈએ દેશ પરિચય. ઇજિપ્ત આરબ પ્રજાસત્તાક. વિશ્વના ઇતિહાસમાં ઇજિપ્ત એક અતિ પ્રાચીન દેશ તરીકે જાણીતો છે. નાઇલ નદીના કિનારે ઇજિપ્ત એટલે કે મિસરની મહાન સંસ્કૃતિ વિકાસ પામી હતી. આ દેશ પિરામિડ અને સ્ફિંક્સ માટે જગવિખ્યાત છે. કર્કવૃત તેના દક્ષિણ ભાગમાંથી પસાર થાય છે. ખજૂર અને કપાસનું ઉત્પાદન વધુ થાય છે. કેરો દેશનું પાટનગર તથા ઔદ્યોગિક શહેર છે. સુએઝ નહેરે એશિયા અને યુરોપને ખૂબ જ નજીક લાવી દીધા છે. દક્ષિણ આફ્રિકા. આફ્રિકા ખંડની છેક દક્ષિણે મોટા ભાગે દક્ષિણ ગોળાર્ધના સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો દેશ છે. મુખ્યત્વે આ દેશ ખેતી પ્રધાન હતો, પરંતુ 1867માં વાલ નદી વિસ્તારમાં હીરા અને સોનાની ખાણો મળી આવતા અર્થતંત્રમાં ઝડપી પરિવર્તનો થયા. સમગ્ર વિશ્વમાં તે વિકસિત રાષ્ટ્ર તરીકે વિકસી આવ્યો. પ્રિટોરિયા તેની રાજધાની છે, પરંતુ ધારામંડળ કેપટાઉનમાં બેસે છે. ડર્બન, જોહાનિસબર્ગ વગેરે તેના મુખ્ય શહેરો છે. પ્રવાસન મેળામાં આપણા એશિયા ખંડની માહિતી આપતું પ્રદર્શન છે. ચાલો આપણે ત્યાં જઈએ, નિહાળીએ અને શીખીએ કેવો છે આપણો આ એશિયા ખંડ. એશિયાની અજાયબી. એશિયાની દક્ષિણે હિન્દ મહાસાગર, પૂર્વમાં પેસિફિક મહાસાગર, ઉત્તરમાં ધ્રુવ સમુદ્ર, વાયવ્યમાં યુરોપ અને નૈઋત્યમાં આફ્રિકા ખંડ. એશિયા ખંડનો વિસ્તાર 4,38,10,000 ચોરસ કિમી છે. એશિયા ખંડના ભૂપૃષ્ઠમાં ઘણી વિવિધતાઓ જોવા મળે છે. ક્યાંક પર્વતો, વિશાળ ઉચ્ચ પ્રદેશો, રણ પ્રદેશો અને મેદાનો આવેલા છે. માઉન્ટ એવરેસ્ટ વિશ્વનું સૌથી ઊંચું શિખર છે. તેની ઊંચાઈ 8,848 મીટર છે. સાપરુ તિબ્બત વિશ્વનો સૌથી ઊંચો ઉચ્ચ પ્રદેશ છે. એશિયા ખંડમાં સૌથી વધારે વરસાદ મોનસિનરમ અને ચેરાપુંજીમાં પડે છે. રણ પ્રદેશો. વિદ્યાર્થી મિત્રો, એશિયામાં રણ પ્રદેશો આવેલા છે. તેમાં ગોબીનું રણ, અરેબિયાનું રણ, થરનું રણ વગેરે રણ પ્રદેશો આવેલા છે. એશિયામાં વનસ્પતિ અને પ્રાણીજીવન. એશિયાની નદીઓ. એશિયામાં મુખ્યત્વે ઓબ, યેનેસી, લીના, અભંગહો, યાંગત્સેક્યાંગ, સિક્યાંગ તેમજ ગંગા, યમુના, સિંધુ વગેરે નદીઓ આવેલી છે. હવે આપણે કેટલાક સરોવર વિશે જાણીએ, જે પૈકી ખારા પાણીના સરોવરો અને મીઠા પાણીના સરોવરો. સૌ પ્રથમ ખારા પાણીના સરોવરો જોઈએ તો કાસ્પિયન, મૃત એટલે કે જોર્ડન, ચિલ્કા એટલે કે ભારત અને પુલકટ જે ભારતમાં આવેલ છે. મીઠા પાણીના સરોવરોમાં બૈકલ, વુલર, દલ, ઢેબર, તોનલેસેપ અને ટોંકિંગ. હવે જોઈએ પ્રાણીજીવન. ઠંડા પ્રદેશના પ્રાણીઓ સફેદ રીંછ, વરુ, મસ્કરેટ, સેબલ, રેકુન, બીવર, રેન્ડિયર, કૂતરા અને યાક. પાલતુ પ્રાણીમાં ગાય, ભેંસ, બળદ, ઊંટ અને ઘેટા બકરા. જ્યારે ગરમ રણ પ્રદેશના પ્રાણીઓમાં ઊંટ, ઘોડા, ગધેડા, ખચ્ચર, ઘુડખર અને બે ખૂંદવાળો ઊંટ. જળચર પ્રાણીઓમાં સીલ, વોલરસ, બુમલા, હેરિંગ અને સાલ્મન. એશિયાના લોકો. દુનિયાની કુલ વસ્તીની અડધી વસ્તી એશિયા ખંડમાં વસે છે. ઉત્તરના ઠંડા પ્રદેશના લોકો માંસાહારી, દરિયા કિનારે વસતા લોકો સમુદ્રી ખોરાક, સીફૂડ અને મોસમી આબોહવા ધરાવતા લોકો ઘઉં અને દૂધનો ઉપયોગ કરે છે. ભારતના પડોશી દેશો. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, મ્યાનમાર, શ્રીલંકા વગેરે દેશોના સમૂહને ભારતીય ઉપમહાદ્વીપ કે ઉપખંડ તરીકે તેને ભૌગોલિક અને વ્યૂહાત્મક સ્થાનને લીધે ઓળખવામાં આવે છે. એક પાકિસ્તાન. ભારતની સાથે જ સ્વતંત્ર થયેલો પડોશી દેશ ઇસ્લામિક રાષ્ટ્ર તરીકે જાહેર છે. ઇસ્લામાબાદ તેની રાજધાની છે. હિન્દુકુશમાં આવેલો ખૈબર ઘાટનો પર્વતીય માર્ગ અહીં આવેલો છે. બારે માસ વહેતી સિંધુ નદીના પાણીએ પાકિસ્તાનમાં કૃષિ ક્રાંતિ સર્જી છે. કપાસ પાકિસ્તાનનો સૌથી મહત્વનો પાક છે. બે બાંગ્લાદેશ.
એશિયાના ગીચ વસ્તી ધરાવતા દેશો પૈકી બાંગ્લાદેશ એક છે. બાંગ્લાદેશનું ભૂપૃષ્ઠ નદીઓના નીચા કાંપના મેદાનો અને મુખ ત્રિકોણ પ્રદેશનું છે. ગંગા, બ્રહ્મપુત્રા તેની મુખ્ય નદીઓ છે અને પરિવહનમાં જળમાર્ગોનો વિકાસ વધુ થયો છે. મિત્રો, બાંગ્લાદેશમાં ડાંગર અને સણની ખેતી વધુ થાય છે. રાજધાની ઢાકા સણના ઉદ્યોગ માટે વિખ્યાત છે. ત્રણ, નેપાળ. હિમાલયની ગિરિમાળાઓ વચ્ચે આવેલો ચારે બાજુથી ભૂમિભાગથી ઘેરાયેલો દેશ નેપાળ છે. કાઠમંડુ જેની રાજધાની છે. 40% વિસ્તારમાં જંગલોને લીધે માત્ર 16% ખેતીલાયક જમીનમાં ડાંગર, ચા, કપાસ અને ઇલાયચીની ખેતી કરવામાં આવે છે. ભૂતાન, અંગ્રેજો તેને વ્રજ દાનવોની વિહાર ભૂમિ તરીકે ઓળખાવતા, કારણ કે ચારે બાજુનું પહાડી ભૂપૃષ્ઠ આ દેશના વિકાસ માટે અંતરાયરૂપ બનેલ છે. તેમ છતાં ભારત દેશના સહયોગથી ભૂતાન વિકાસ કરી રહ્યું છે. અહીંના લોકો મુખ્યત્વે બૌદ્ધ ધર્મ પાળે છે. યાક અહીંનું વિશિષ્ટ પ્રાણી છે. થિમ્પુ તેની રાજધાની છે. શ્રીલંકા, સિલોન કે સિંહલ દ્વીપ તરીકે ભૂતકાળમાં ઓળખાતો ટાપુકીય દેશ ભારતની મુખ્ય ભૂમિથી ઉત્તરમાં પાલકની સામુદ્રધુની અને પશ્ચિમમાં મનારના અખાતથી જુદો પડે છે. કોલંબો તેની રાજધાની છે. આવડા નાના ટાપુમાં 104 કરતા વધુ નદીઓ આવેલી છે, જેમાં મહાવેલી ગંગા સૌથી મોટી છે. વિષુવવૃત્તથી નજીક આવેલો હોવાથી અહીં ઉષ્ણકટિબંધીય આબોહવા અનુભવાય છે. ખેતીમાં ચોખા અને ચાનું ઉત્પાદન વધુ થાય છે. તેને આઇલેન્ડ ઓફ જેમ્સ એટલે કે રત્નદ્વીપ અથવા પૂર્વના મોતીદ તરીકે ઓળખવામાં આવે છે. અહીં સિંહાલી અને તમિળ એમ બે ભાષા જૂથો જોવા મળે છે. મ્યાનમાર, વિદ્યાર્થી મિત્રો, આરાકાન યોમા પર્વતમાળા અને ઈરાવદી નદીનો તે પ્રદેશ છે. મ્યાનમાર ખનિજ તેલનો ઉત્પાદક અને ભારત તેનો ગ્રાહક દેશ છે. તેમ છતાં વિષમ આબોહવાને લીધે મોટા પાયા પર ઉદ્યોગોનો વિકાસ થયો નથી. રંગૂન તેની રાજધાની છે. અહીં જળમાર્ગોનું મહત્વ વધારે છે. ડાંગરનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે.